सदानंदाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराद्ननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओमय अवतारिणे श्री स्वामी नारायणाय नमो नम ओं श्री हरिकृष्णाय नमो नम ओं श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी, श्री हरि कृष्ण महाराज नी, श्री घनश्याम महाराज नी जय। बधाई भक्तों ने थी जय स्वामी नारायण। सदगुरु निष्कुळानंद स्वामी हरिबल गीता ग्रंथ नी अंदर कड़वू 35 एमां एम कहे छे के अविद्या छे ना बहु स्वरूपो छे। पंडित में पंडित रूपे, कवि में कवि रूपे, दीन थयेलो है एमां दीन रूपे, दातार में दान रूपे, जोगी जतिनी अंदर एना आश्रम रूपे, राजा में राजा रूपे, एवी रीते एक सूक्ष्म अभिमान जे रहेलू छे एने स्वामी अविद्या कहे छे। स्वामी के आवी अविद्या छे एने बधा बहुना माथा फेरवी नाखेला छे, बहु झीणी छे, ओळखाय एवी नथी। माटे स्वामी के एनी ओळखाण करी એ બાજુની દિશા ભૂલી ભગવાનની દિશાને પકડવી। આગળ કડવું 36 એમાં સ્વામી લખે છે, એહ અવિદ્યા લેવી ઓળખીજી વન સમજે ન થવાય સુખીજી જાણ્યા વિના જન થાય છે દુખીજી શાંતિ ન વળે સમજ્યા પખીજી। સ્વામી કે આવી અવિદ્યાને જે ઓળખતા નથી એ લોકો ક્યારેય પણ સુખી થઈ શકતા નથી, કારણ કે દરેક વ્યક્તિનું દુઃખનું કારણ પોતાની અણસમજણ જ છે। ગઈકાલ હરિચંદન સાગરની કથામાં આવ્યું હતું, સમજણ છે એ સુખને આપનારી છે અને અણસમજણ છે એ જ દુઃખને આપનારી છે। ભગવાનનો ભક્ત છે, ભગવાનમાં સંતમાં પ્રીતિ છે, તો એને ગમે એવી પરિસ્થિતિ આવે છે તો એ સમજે છે કે સંસાર છે, દુનિયા છે, આવે, શરીર છે તો આવે, તમને આટલી શરદી છે, એલર્જી છે, બધી ઉપાધિ છે, પણ તમે નક્કી કર્યું કે હવાર મંદિર જવું છે તો અવાય છે। અને જો અણસમજણ હોય તો એમ એ થાય કે નથી જવું। હા, બહુ જ શરીરમાં તકલીફ હોય તો કોઈથી ન પણ જવાય, પણ સામાન્ય રીતે જો વિચારે કે મારે જો આટલી પરિસ્થિતિ શરીરમાં હોય અને જોબે જવાનું હોય તો હું જઉં કે ના જઉં, બસ આટલો પ્રશ્ન, એનો જે જવાબ જો એ થઈ શકે તો સત્સંગનું પણ થઈ શકે, જો એ ન થઈ શકે તો સત્સંગનું ના થઈ શકે તો ભગવાન રાજી જ રહે। પણ જીવની અણસમજણ એવી છે કે વ્યવહાર કાર્યની અંદર કંઈ પણ કાર્ય કરવાનું હોય તો કટિબદ્ધ થઈને કરશે, ગમે એવી તકલીફ શરીરમાં હશે, કુટુંબ પરિવારની હશે તો પણ કરશે, પણ સત્સંગ માટે એટલું કરી નહીં શકે, સમજણમાં રહેલું છે। થોડુંક ખાલી માથું દુખતું હોય તો કે નથી જવું મંદિર, ટાળી નાખ્યું, થોડીક ઠંડી વધારે લાગે તો કે મંદિર નથી જવું, શનિવાર હોય તો નથી જવું, કેમ ઠંડી બહુ છે, ઠંડી બહાર છે, ગાડીમાં ક્યાં છે, કપડાં ક્યાં છે, મંદિરમાં ક્યાં છે, પણ જીવને એવો સહજ સ્વભાવ અણસમજું છે,
એટલે અહીં આગળ સ્વામી કહે છે, પોતાને વિશે જે અવિદ્યા રહેલી છે એને ખોળવી, અને એ ખોળ્યા વિના ક્યારેય સુખી થવાતું નથી. દરેક વ્યક્તિ દુઃખ એની પાસે જે છે, શારીરિક તો ભગવાનનું આપેલું છે, ઉપાધિ દૈવી જે ઉપાધિઓ આવે છે, આજે પૂર આવે, ભૂકંપ આવે, એ પણ ભગવાનનું આપેલું છે, પણ એક ઉપાધિ માનસિક એ દરેક વ્યક્તિની પોતાની જ ઊભી કરેલી છે, ઊભી કરેલી એની પોતાની છે, અને એ અણસમજણના કારણે ઊભી કરેલી છે. એ અણસમજણથી ઊભી કરેલી છે એટલે એ ઉપાધિમાં એ દુઃખી જ થાય. ઘણા વ્યક્તિઓ એવા હોય છે, સંસારની અંદર અમુક પ્રકારની સમજણ રાખે, એને ખબર હોય મારા પત્નીનો આવો બોલવાનો સ્વભાવ છે, આનો આ સમજી રાખે, આવું છે, ચલાયા કરે, સુખી સદાય, પણ જે એના ઉપર વિચાર કર્યા કરે એ દુઃખી થાય. કેટલીક પરિસ્થિતિઓ સમજણપૂર્વક એને ટપી જવાય છે, એટલે કે ઓળંગી જવાય છે, પણ અણસમજણ હોય તો દુઃખનો દુઃખ જ રહે છે. માટે કહે છે કે સમજણથી સુખી થવાય, સમજણ રાખવી. જાણ્યા વિના જણ થાય છે દુઃખીજી, શાંતિ ન વળે સમજ્યા પક્ષીજી. શાંતિ વળતી નથી જ્યાં સુધી સમજે નહીં આ વિદ્યાને, ત્યાં સુધી એના હૃદયમાં શાંતિ ના થાય. કોઈ વખત વ્યક્તિ અહીં આગળ જે સ્વામીએ જે અવિદ્યાની આગળ વાત કરી હતી અભિમાનરૂપી, કોઈ વ્યક્તિને એમ લાગે કે હું જ આ બધું કરું છું, મારાથી થાય છે આ દુનિયાની અંદર કંઈક, તો એ જો લિસ્ટ કાઢવા બેસે ને, મોટા કરોડોપતિઓ હોય ને, એને લાગે કે મા એને જેને ઘેર સોનાના નળ હશે ને બાથરૂમમાં, એને એમ લાગે કે આખી દુનિયાનો સહેનશાહ હું જ છું. પણ જો એ તપાસ કરવા નીકળે ને, તો એને ઘેર સોનાના નળ હશે ને તો કોકને ઘેર સોનાના ટબ હશે, તો એને લાગશે હું જ દુનિયાની અંદર રૂપિયાવાળો છું. એ ટબ ગોતવા નીકળશે ને તો ઘણાને ત્યાં સોનાના ડાઇનિંગ ટેબલ નીકળશે, જે એની નજરમાં નહીં હોય. એને તો પોતાનો બંગલો જોયો છે, અને પોતાનો 100 એકરમાં બંગલો હોય ને પોતાના બંગલાની અંદર બધી વ્યવસ્થાઓ હોય અને આટલી બધી જાહોજહાલી હોય, એને લાગે કે બધું મારી પાસે જ છે. પણ ઘણી વખત જો લિસ્ટ કાઢવામાં આવે તો દુનિયાની અંદર એના કરતાં પણ આગળ માણસો હોય. એવી રીતે એની અણસમજણની અંદર એવું થઈ ગયું છે કે મારા સિવાય ક્યાંય નથી, એટલે ક્યાંક જોવે ત્યારે દુઃખી થાય, પણ વિચારી રાખ્યું હોય કે મને ભગવાને જે દીધું છે એ પણ મારા કરતાંય મારા જે બીજાને ઘણું બધું દઈ રાખ્યું છે, તેને દુઃખ ના થાય. આવી અવિદ્યા જીની છે એને ઓળખી રાખવી. સ્વામી કે સમજ્યા વિના શાંતિ સહી રહે અંતરે અતિ ઉદવેગ, પ્રીછવા ન દિયે પાદરૂ ભીતરમાં માયાનો ભેગ. અંતરમાં માયાનો જે ભેગ છે એ અંતરમાંથી ઉદ્વેગને મટવા દેતો નથી. ઉદ્વેગ જ થયા કરે. પ્રેમાનંદ સ્વામી કીર્તન ગાતા હતા, સ્વામી રોજ કીર્તનો ગાય, અને મહારાજનો સ્વભાવ એવો હતો કે પ્રેમાનંદ સ્વામી કીર્તન ગાતા હોય અને 8 પદ પૂરા થાય, સવારમાં પ્રભાતિયું ગાતા હોય અને 8 પદ પૂરા થાય, ત્યારે પ્રેમાનંદ સ્વામીએ પોતે જ લખ્યું, પ્રેમાનંદ આગે જ્યારે ગાવે, પ્રેમાનંદ આગે જ્યારે ગાવે, આવે ઓરા ઓરા ખસતા રે, આવે ઓરા ઓરા ખસતા રે, ક્યારે હવે દેખું રે હરિ હસતા. મહારાજ 8 પદ પૂરા થાય, મહારાજ ઢોલીએ બેઠા હોય, પોઢેલા હોય, ત્યાંથી નીચે ઉતરે, ખસતા 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 પ્રેમાનંદ સ્વામીનો જ્યાં ગોઠણ હોય ત્યાં ગોઠણ નડાવીને મહારાજ બેસી જાય. આવો મહારાજનો રાજીપો પ્રેમાનંદ સ્વામી પર હતો. મધ્યના 48માં મહારાજે કહ્યું કે આ સાધુને ઉઠીને સાષ્ટાંગ દંડવટ કરીએ. આવો રાજીપો પ્રેમાનંદ સ્વામી ઉપર મહારાજનો હતો. આ રાજીપાને જ્યારે ભવાનંદ નામના એક સાધુ હતા, એ પણ ખૂબ સારું ગાતા હતા, ગાયકી બહુ સારી હતી એમની પણ, પ્રેમાનંદ સ્વામીને જે અષ્ટકવિઓ હતા એના જેવું જ ગાવાનું એમનું પણ હતું. પણ મહારાજનો જે રાજીપો પ્રેમાનંદ સ્વામી ઉપર થાય, એમની ઉપર પણ મહારાજ રાજી થતા, પણ જે પ્રેમાનંદ સ્વામી પ્રત્યેનો મહારાજનો લગાવ, હવે લગાવ તો કાંઈ છુપાવ્યો છુપે એવો નથી, લગાવ ના છુપે,
જે અંતરનો રાજીપો છે ને એ તો ઓટોમેટિકલી વ્યવહારમાં ગમે ત્યાં દેખાઈ જ આવે કે આની ઉપર ભગવાન બહુ રાજી છે. કોઈ ઉપર આપણે કોઈ સાથેનો સ્વભાવ બહુ સરસ બનતો હોય, બરાબર, તો આપણે બધાને જય સ્વામિનારાયણ ચોક્કસ કરતા હોઈએ. જય સ્વામિનારાયણ બધાને કરીએ, સત્સંગમાં ભેગા થઈ 200 માણસને કરીએ. પણ કોઈ સાથે આપણું અંતર બહુ મળતું હોય ને, એ બીજા 200-250ને ખબર પડી જ જાય કે આમનું અંતર આમની સાથે બહુ મળે છે. એક સહજ કુદરતી ખેંચાણ છે, એક કુદરતી સ્વભાવની આપલે છે કે એ ઓટોમેટિકલી એકાબીજાને ખબર પડી જાય અને બીજાને પણ ખબર પડી જાય કે આમને નામને બહુ જ સરસ બને છે, આવી ખ્યાલ આવી જ જાય. તો ભવાનંદ સ્વામી ઉપર શ્રીજી મહારાજ રાજી તો થતા, હાર પહેરાવતા, વખાણ પણ કરતા, પણ જીવને પ્રોબ્લેમ ક્યાં હોય છે, અભિમાન કેવું હોય છે કે મારા સિવાય કોઈ જ નહીં, પ્રોબ્લેમ એ છે, હું અને બધા, મારી સાથે આ બધાય તો વાંધો નહીં, પણ અવિદ્યા કઈ છે કે મારા સિવાય કોઈ નહીં. ભવાનંદને પ્રોબ્લેમ એ થયો એમને કે પ્રેમાનંદ સ્વામી ઉપર મહારાજ આટલા બધા રાજી, તો હું કાંઈ કમ ગાઉં છું, હું કાંઈ ઓછું ગાઉં છું, મને નથી આવડતું ગાતા, હું બધું ગાઈ શકું છું, અને મારે, અને ખરેખર હતા એવા કવિ. પણ શ્રીજી મહારાજને બધું હોવા છતાં જ્યારે થોડો ઘણો પણ આપણી અંદર માનનો ભાગ હોય છે એ મહારાજને ગમતો નથી. મહારાજ કે હું મારા ભક્તનું અભિમાન જ ખાઉં છું, મારી એક જ વસ્તુ જોઈએ છે, ભક્તનું અભિમાન. આ બાજુ ઉપર ભવાનંદ જે હતા એનું નામ આમ કીડી શકી પડી ગયું હતું પછી. એટલે એને એવું હતું કે આ સત્સંગની અંદર મારી કોઈ કિંમત નથી, અને મારી કોઈ કિંમત નથી તો મારે અહીં રહીને શું કામ છે. સીધો જ આવો સંકલ્પ થયો. આ અવિદ્યા જોઈ છાની, ખરેખર કીર્તન ભક્તિ એને ભગવાને દીધી હતી તો ભગવાનને રાજી કરવા દીધી હતી. હવે એ એવું વિચારે છે કે અહીં પ્રેમાનંદની જ કિંમત છે ને મારી નથી, તો મારે અહીં રહેવું નથી, તો એના જવાથી શું એની કિંમત થઈ જશે? એના જવાથી શું એને જેની માટે ભેખ લીધો હતો કે મારે ભગવાનને રાજી કરવા છે, એ રાજીપો ભગવાનનો એને મળી જશે? ના. એ જે અત્યારે રસ્તો લેવા માગે છે એ રસ્તો ટોટલી એનું જે લક્ષ હતું એનાથી 100% વિરુદ્ધ છે. પણ અવિદ્યા રહી છે ને એટલે દેખાય નહીં. અત્યારે એને એવું દેખાય છે, એમને એવું દેખાવા લાગ્યું કે મહારાજ તો મારી કદર નહીં કરે, હું તો મોટા મહારાજાઓને રાજી કરી શકું એવો છું, મોટા મહારાજાઓ છે ને એ મારી કિંમત કરશે, આ સ્વામિનારાયણ મારી કિંમત નહીં કરે. મારી ગાયકી કેવી છે એમાં પાછું થાય શું? પ્રેમાનંદ સ્વામી ગાતા હોય તો પ્રેમાનંદ સ્વામી ગાતા હોય ત્યારે બધા કે બહુ સરસ ગાયું, મહારાજે કહેતા હોય, બધાએ કહેતા હોય. પણ જ્યારે એ ગાતા હોય ત્યારે મહારાજ બોલે કે ના બોલે એટલું, અથવા મહારાજ પણ કહેતા હોય સારું ગાયું, પણ જે પ્રેમાનંદ સ્વામી પ્રત્યેનો જે લગાવ મહારાજનો, એ પ્રકારનો લગાવ એમના પ્રત્યેનો ન પણ મહારાજનો દેખાય, પણ સમાજ તરફથી જ્યારે એવું સાંભળવા મળે કે વાહ તમે તાન તોડી નાખી, એટલે એને એમ થાય કે આ બધાય મારી કિંમત સમજે છે, મોટા રાજાઓ મારી કિંમત સમજી શકે એમ છે, સ્વામિનારાયણ મારી કિંમત કેમ નહીં સમજતા, હું એના માટે આટલું ગાઉં છું, એના માટે મેં ભેખ લીધો છે તોય નહીં, એટલે સ્વામિનારાયણને છોડવા છે. આ અવિદ્યા, આ માયાનો ભાગ આવો છે. એટલે સ્વામી કહે છે કે બહુ મોટું નુકસાન કરી જાય. જો અવિદ્યાને ઓળખેલી ના હોય કોઈ પણ વ્યક્તિએ, ત્યાગી કે ગ્રહસ્થે, એ જો પોતાની અવિદ્યાને ન ઓળખે તો એ જ્યારે કોઈ રસ્તો પસંદ કરે છે ત્યારે રસ્તો ખરેખર એની માટે ઊંડી ખાઈમાં લઈ જવાવાળો છે, પણ એ અવિદ્યાના આવરણથી એટલો બધો એની અંદર મસ્ત બની ગયો હોય, પેલો જેમ પેલો હાથી દારૂ પીન મસ્ત બને ને એમ એની અંદર એવો મસ્ત થઈ ગયો, એને એમાં જ એવું લાગે કે મારું આ બાજુ જ કામ થાય એવું છે, ખરેખર એ બાજુ ડૂબે એવો હોય, ડૂબી જાય, એનું કામ ના થાય. આખરે કીડી સખી ભવાનંદ મુક્તાનંદ સ્વામી સાથે હેત હતું. સ્વામી પાસે જઈને કીધું કે સ્વામી બસ હવે મારે સત્સંગમાં નથી રહેવું, હું જાઉં છું, અને હું તો મોટા મહારાજાઓને રાજી કરીશ, આ સ્વામિનારાયણને ત્યાં આપણી કોઈ કિંમત નથી. અને ત્યારે મુક્તાનંદ સ્વામી મા જેવા સાધુ એ કે તમે ચિંતા ના કરો, મહારાજનો તમારા પર બહુ રાજીપો છે, અને હું મહારાજને કહીશ કે મહારાજ તમારા પર બહુ રાજી થશે બસ. પછી મુક્તાનંદ સ્વામી મહારાજ આરે મિટિંગ કરી મહારાજને કે મહારાજ
આ તમે પ્રેમાનંદ છો ને, રાજીપો આપો, બધુંય આપો ને, પણ તમારે છે ને મારા થોડું ધ્યાન રાખીને દેવો. અમને જે આ સદગુરુ સંતોને આટલા બીજા સંતો છે બધાને કાંઈ ના થાય, પણ આ ભવાનંદને પેટમાં દુખે છે એટલે મહારાજ એનું કંઈ ઓપરેશન કરો ને, એને કંઈક કાલ રાજીપો આપજો. મહારાજ કે કાલ અમારી આગળ કહેજો કે ગાય, એટલે ગાશે ને ત્યારે અમે એને ચોક્કસ કાલે બહુ રાજીપો દઈશું કાલે. પણ મુક્તાન છે કે મહારાજ ભૂલ ના થાય, હા ના થાય. મહારાજ કે સ્વામી અમે બહુ રાજીપો દઈશું, તમે એને કાલ કહેજો ને અમારી પાસે ગાય. એટલે મુક્તાન સહિત પાછા આસને ગયા, બોલાયા ભવાનંદને. બોલાવીને સ્વામી કે સાધુરામ મહારાજ તમારી પર બહુ રાજી થશે, પણ એક દિવસ તમે જતા ના રહેશો, એક દિવસ એટલું કરો, કાલનો દિવસ તમે મહારાજ આગળ ગાવા માટે આવો, એટલે કાલે તમારો બહુ રાજી થશે. આને સ્વામીના વચનમાં વિશ્વાસ, એટલું સારું હતું. તે આવીને બેઠા, પ્રેમાનંદ સ્વામી પહેલાં તાન ગાયું ને કીર્તન ગાયા ને બધું ગાયું, પછી આ સ્વામીએ ગાયા. એટલે સ્વામી કે વાહ વાહ વાહ, મહારાજ કે વાહ વાહ ભવાનંદ, શું અવાજ છે કે તારો. મુક્તાનંદ સ્વામી કે આ કીડી સખી ભવાનંદ એનો શું સૂર છે, વાત ના થાય કે એના સૂરની આમ તેમ. એટલે ભવાનંદ આમ પાવર ચડવા લાગ્યો, મહારાજ એમ માપ્યા કરતા હતા. પછી મહારાજ કે સ્વામી સાચું કહું, એનો અવાજ કેવો છે, અમારા મળ દ્વારેથી જેવો અવાજ આવે ને એવો એનો અવાજ છે. કે તમે વિચારો તો ખરા, કેવું ભગવાને આને આને ભગવાને અભિમાન તોડ્યું, તો કેવું તોડ્યું, કેવું તોડ્યું. અને ત્યાં જ સારંગી કે જે હતો એનો ઘા કરીને ભવાનંદ સંસાર બાજુ જતા રહ્યા. અને એવું કહેવાય છે, મોટા મહારાજાઓને રાજી કરવાના સંકલ્પ કરીને ગયેલા ભવાનંદ, એનું શરીર એને એટલું બધું પતનો રોગ થયો, વગાડી ના શકે, ગાઈ ના શકે, અને એવી રીતે મૃત્યુ બહુ ખરાબ રીતે થયું. શ્રીજી મહારાજ મળ્યા હોવા છતાં પણ અવિદ્યા છે એટલી ખતરનાક છે કે ભગવાનના નંદ પંક્તિના સંતમાં સામેલ થયેલા હોવા છતાં પણ એ પદવીને ન ટકાવી શકાય. આ અવિદ્યા આટલી ઝીણી છે. હવે જો એવા મોટાને મહારાજ મનુષ્ય આકારે મળ્યા હોય, એને જો વિઘ્ન આવી જતા હોય, તો આપણે વિઘ્ન આવતા વાર જ કેટલી લાગે. ભગવાન સામે બેઠા છે તો એ અવિદ્યાનું કામ કરી જાય, મનુષ્ય આકારે બેઠા છે બોલતા ચાલતાને કામ કરી જાય, તો મહારાજ અર્ચા સ્વરૂપોએ હોય, આજે તો કેટલી વિટંબનાઓ છે, અત્યારે તો અવિદ્યાનું ફૂલ રાજ છે, ફૂલ રાજ છે એની અંદર કેવી રીતે. એટલે હંમેશા યાદ રાખો, કોઈ જ્યારે આપણને એવું સમજાવવા આવે ને કે તમારી કિંમત નથી લાગતી અહીંયા આગળ, આવું કોઈ પણ વ્યક્તિ સમજાવવા આવે, કોઈ પણ વ્યક્તિ, આપણે સેવા કરીએ છીએ, ભજન કરીએ છીએ, તપ કરીએ છીએ, કથા કરીએ છીએ, કથા સાંભળીએ છીએ, મંદિર આવીએ છીએ, દાન કરીએ છીએ, પણ કોઈ વ્યક્તિ જ્યારે આપણને એવું સમજાવવા આવે કે તમારી કિંમત અહીં આગળ લાગતી નથી, ત્યારે એવું સમજવાનું કે આ અવિદ્યા આવી છે. કોણ આવ્યું છે? અવિદ્યા આવી છે. એને એટલું જ કહેવાનું કે ભાઈ સાચી વાત છે, મારી કિંમત અહીં બિલકુલ નથી, પણ હું અહીં કિંમત કરાવવા માટે નથી આવ્યો. અહીં તો કિંમત મહારાજની જ હોય, અહીં તો કિંમત મોટા સાધુની જ હોય, એની કિંમત છે, એની કિંમતે મારી કિંમત, હું તો એ ટોપલામાં બેઠો છું, હું મારી કિંમત કરાવવા નથી આવ્યો. પોતાની કિંમત કરાવવાનો સંકલ્પ, એનું નામ જ અવિદ્યા. અવિદ્યાનું ટૂંકું સ્વરૂપ છે મારી કિંમત શું, મારું અસ્તિત્વ શું, મારું શું, મારી શું ક્રેડિટ, આટલો જે વિચાર એ જ અવિદ્યા. એ વિચારથી જે પર, એનું નામ જ સદવિદ્યા. સદવિદ્યા આટલો જ ફેર, બાકી તો સત્સંગમાં આવ્યા પછી જો એ સમજણ ન આવે આપણી, તો દુનિયામાં લોકોને એવું જ હોય છે ને, મારી કિંમત શું, એની માટે આખી દુનિયા ઝઘડે છે. દેશ દેશના ઝઘડા, વ્યક્તિ વ્યક્તિના ઝઘડા, ફળિયાની અંદર રહેલા એક એકના ઝઘડા, ઘરમાં રહેલા એક એકના ઝઘડા, સાને લીધે જ મારી કિંમત શું, એના માટે તો ઝઘડા છે. જો મારી કિંમત શું એ પ્રશ્ન નીકળી જાય, તો આ પૃથ્વી પરથી ઝઘડા જ નીકળી જાય. અમેરિકાને કોઈ ધમકી આપી જાય તો અમેરિકા સહન ના કરી શકે, એમ કે મારી કિંમત શું, આવી કિંમત કરી નાખી એમ કે ને. હા, એની દેશની દૃષ્ટિએ જે હશે, પણ દરેક ઝઘડાનું મૂળનું કારણ તો એટલું જ છે, મારી કિંમત શું. પણ એટલું જ વિચારવાનું છે, આપણે સત્સંગમાં આવેલા તમામ મુમુક્ષુએ, કે આપણે સત્સંગમાં આપણી કિંમત કરાવવા આવ્યા નથી, આપણી કિંમત હોય શું,
આપણે માલ કેવો છે એ તો પોતાને ખબર હોવી જોઈએ ને કે હું માલ જ કેવો છું. હાવ આપણે લખચોરસીનો ગાર્બેજ માલ હોઈએ ને ભગવાને આપણને ત્યાંથી ઝાલી આ લખચોરસીના માયાના પ્રવાહમાંથી કાઢી અને આ સત્સંગમાં મનુષ્યનો દેહ આપ્યો, આપણે શું કિંમત કરવાની? ભગવાને દયા કરીને જે આપ્યું છે એમાં કિંમત શું? પણ આ જીવનો સ્વભાવ એવો કે પેલું બહુ સરસ એક દ્રષ્ટાંત છે કે એક ભિખારી હતો, તે એક શેઠ રોજ એને કંઈ ને કંઈ આપે, સમજ્યા, કે તારે માગવા આવે એટલે પછી શેઠે કીધું કે જો ભાઈ તને છે ને એક કામ કર, મહિને તારે છે ને 50 રૂપિયા લઈ જવાના, બસ આ ભિક્ષા માગવાનું તારે બંધ અને 50 રૂપિયા લઈ જવાના એટલે તારું ઘર હાલે. કેટલા જોઈએ ત્યારે? ઓલો કે મારે તો 40 જોઈએ છે ખર્ચા માટે, તો 50 દઈશ જા. 50ના પછી 2-3 મહિના થયા ને શેઠ બહુ રાજી થઈ ગયા કે 100 આપું, તો 100 ચાલુ કરે, તે વર્ષ 2 વર્ષ 100 રૂપિયા લીધા, દર મહિને 100 લઈ આવવાના મફતમાં, કાંઈ બીજું કરવાનું નહીં. હવે રાજાને કાંઈ દેશકાળ બદલાયો શેઠને, એટલે શેઠને થયું કે દેશકાળ બદલાયો છે ને અત્યારે મારે સારું નથી, તો એને તો અમે 40 જ રૂપિયા જોતા હતા, આ તો મેં અત્યાર સુધી વધારે આપ્યા છે, તો હવે 40 કરી દો, હમણાં 100 રૂપિયા બંધ કરો. એટલે એને ઓર્ડર કર્યો ભાઈ 40. તો ઓલો રીતસર લડવા ગયો, રીતસર કેસ મૂકવા ગયો કે મને, હું 100નો અધિકારી છું, મને 40 કેમ મળે? ભિખારી હતો, કશું નહોતું મળતું, ઓલો શેઠ રાજી થયો કે આને ભીખ માગવી માટે દયાળુ હતો, 50 આપ્યા, 50ના 100 કર્યા, ઓલાનો પાછો દેશકાળ બદલ્યો, પાછા 40 કર્યા. લડવા ગયો કે ભાઈ કેમ ના મળે મને, એમ મને મળવું જ જોઈએ. કોઈને મેડિકેડ મળ્યું છે, એને નથી ટેક્સ ભર્યો, એને નથી જોબ કરી, એને નથી સોશિયલ સિક્યુરિટીમાં કંઈ બચત, કશું જ નથી, એને સીધું મેડિકેડ મળ્યું. હવે ગવર્મેન્ટે નક્કી કર્યું ખરા મેડિકેડની અંદર અમને બહુ ખર્ચા થાય છે ને બહુ વધી જાય છે, તો અમારે હવે એવું કરવું છે કે 20% મેડિકેડવાળો હોય ને તોય 20% તો એને ભરવાનું છે, ગમે તે રીતે તમે ભરો, કોઈ પાસેથી ભીખ માગીને ભરો, પણ 20% ભરો, 80% અમે સહાય કરીશું. હવે ઓલા લડવા નીકળે, ભાઈ તે જોબે નથી કરી ક્યારેય, અમેરિકામાં આવ્યા પછી નથી 1 રૂપિયો ટેક્સ ભર્યો, કાંઈ નથી કર્યું, સીધો મેડિકેડ ભોગવે છે, તો 20% કદાચ આપ્યા તો એ ગવર્મેન્ટને એટલી તકલીફ પડી, એને શું અત્યાર સુધી 100% આપ્યા એ એનો ગુનો છે? હવે 20% કે છે કંઈ નહીં ભર દો, એની અત્યારે તિજોરી ખાલી થઈ હોય, એને અત્યાર સુધી આપણને આટલા 10-25 વર્ષ 10 વર્ષ 5 વર્ષ જે કાંઈ ખવડાવ્યું પીવડાવ્યું, આટલું ક્યાં ઓછું છે? પણ જીવનો સ્વભાવ જ એવો છે કે જે એને મફતમાં મળે છે એને પોતાનો અધિકાર માને છે. જીવ એવું નથી સમજતો કે આ તો મને દયાએ કરીને મળ્યું છે, આનું નામ જ અવિદ્યા છે. આ સત્સંગ મને દયાએ કરીને મળ્યો છે એવું નથી વિચારતો, એટલે જ એને એવો પ્રશ્ન થાય છે કે મારી કિંમત શું. એને એવું થાય છે કે સત્સંગ છે એક, મારી કિંમત કરવો જોઈએ, કારણ કે મારે લઈને સત્સંગની કિંમત છે, એને એવું સમજાઈ ગયું છે. એના કારણે એને એમ છે કે મારી કિંમત શું. જો એને એવું સમજાયું હોત કે સત્સંગને લીધે મારી કિંમત છે, મારે લીધે સત્સંગની નથી, તો કોઈ દિવસ એવું ના થાય કે મારી કિંમત શું, એમ જ થાય આટલો મોટો દિવ્ય સત્સંગ છે, હું તો હાવ નમાલો છું, પણ આ સત્સંગમાં પડ્યો છું એટલે મારી કિંમત છે, એટલે મને કોઈ 2 જણ પૂછે છે, આ સત્સંગમાં ના હોય તો કોણ પૂછે? આ અમે સાધુ છીએ, આ ધોત્યું પહેર્યું છે ને આ કપડાં છે બરાબર, આના ભગવાનને ત્યાં એની ચૂંદડી પહેરીને બેઠા છે, જે આવે એ પગમાં પડે, કાંઈ પૂછે સ્વામી શું જોઈએ છે, શું કરવું છે, કેમ છે, આગને લે અમને લો. આપણને એવું લાગે કે આપણી બહુ કિંમત છે, આ ઉતારો અને પહેરો લેંગો, અને પછી કોઈ આવે પૂછવા તો કહેજો. પછી કોઈ તમને પૂછવા આવે, દાળ જોઈએ છે, ચોખા જોઈએ છે, ઘઉંનો લોટ જોઈએ છે, તેલ જોઈએ છે, કોઈ પૂછવા આવે તો કહેજો. અને કોઈને માગી તો જો, તમે માગો જ ખરાક, મારે આ જોઈએ તો કે હાડકા તૂટી ગયા છે, હાડકા તૂટી ગયા છે, આટલી મોટી દુનિયા છે, કરો જોબો અને મેળવો. આપણને લાગે કે આપણી કિંમત, પણ આપણી કિંમત તો ભગવાન સ્વામિનારાયણને લઈને છે, એની દયાએ કરીને આપણી કિંમત છે. બાકી આપણે આપણી કિંમત કરાવવા જઈએ આ સત્સંગમાં, એ જ અવિદ્યા છે. મેં કર્યું એનું શું, એ કિંમત જે છે એ કિંમત આપણી નહીં, આપણી પાસે મહારાજે કરાવ્યું, મહારાજે કરાવ્યું, આપણે જે સેવા કરી, જે ભજન કર્યું, જે તપ કર્યું, જે કાંઈ કર્યું, બધું મહારાજે કરાવ્યું. પણ જીવને જ્યારે પોતાનું કરતાપણું લાગે છે, જીવને જ્યારે પોતામાં માલ મનાય છે, એને જ નિષ્કુળન સ્વામી કહે છે, એને અવિદ્યા કહેવાય. કરતાપણું
અને પોતામાં માલ, બે મનાય એ જ અવિદ્યા. સ્વામી કે આને ઓળખી રાખવી નહીં તો ઉદ્વેગ મટે જ નહીં, દુઃખીને દુઃખી રહેવાય. દિયે ઉપદેશ દિવસ રજની, તું દેહ દેહ છો તું દેહ, તેહ વિના રૂપ તાહરું નથી બીજું કહું તેહ. રાત દિવસ ઉપદેશ એક જ આપે, તું દેહ છો, તું દેહ છો, દેહ છો. આપણને થાય એવો તો આપણે ઉપદેશ આપતા નથી બધાય, આપણે તો એવી જ વાતો કરીએ છીએ કે આપણે દેહથી નોખા છીએ. પણ મારી કિંમત શું એ પ્રશ્ન દેહનો છે, આત્માનો નથી. આત્માની કિંમત તો કોઈ દિવસ કરવાની ઈચ્છા જ થતી નથી. આત્માની કિંમત તો બહુ અમૂલ્ય છે, પણ દરેક વ્યક્તિને દેહની કિંમત છે. કારણ કે એ જે કિંમત કરાવવા માંગે છે કે મારું આટલું સરસ આયોજન છે, મારો આટલું સરસ વ્યવહાર છે, મારું આટલું સરસ આ છે, મારું આટલું સરસ સત્સંગની અંદર સેવા છે, મારી આટલી સરસ સત્સંગમાં જે કાંઈ આપણી અંદર જે જે આપણે મહારાજને અર્થે મહારાજ આપણી પાસે કરાવે છે, એ બધું જ જે છે ને એ બધું દેહ દ્વારા છે. એટલે એનું જે પ્રતિપાદન થવું, એની માટેનો જે પ્રશ્ન થવો, એ દેહમાંથી ઉઠતો પ્રશ્ન છે, આત્માનો પ્રશ્ન નહીં. મારા આત્માની કિંમત શું? આત્માની કિંમત તો બહુ મોટી છે, બહુ મોટી છે. અને આત્માને કોઈ દિવસ એવું થતું જ નથી કે મારી કિંમત શું. એ જે સંકલ્પ થાય છે ને એ આત્માને દેહ દ્વારા થાય છે. પંડિત થયો હોય તો થાય કે હું પંડિત છું, મારી કિંમત શું. ગાયક થયો હોય તો થાય કે હું ગાયક છું, મારી કિંમત શું. વ્યવહાર આવડતો હોય તો કહે કે ભાઈ મને વ્યવહાર આવડે જ, મારી કિંમત શું. સેવા આવડતી હોય તો કહે કે હું આ સેવા કરું છું, મારી કિંમત શું. હું આટલા વખતથી આટલી બધી સેવા કરું છું, મારી કિંમત શું. પણ જેની પાસે એ આવડત જ નથી એ થોડો કહેવાનો જ મારી કિંમત શું. અને એ આવડત તો શરીરની છે, દેહની છે. ઘણી વખત એવું હોય, ઘણાને ભગવાનના વાગા ધરાવતા હાથથી કદાચ ના આવડે, પણ માનસિક પૂજામાં બહુ સરસ ધરાવી શકતા હોય. એ હાથથી ધરાવવું હોય ભગવાનને તો ના ધરાવી શકે, એ કળાનો વિષય છે. તમારા હાથમાં ભગવાને કળા દીધી હોય તો ધરાવી શકો, નહીં તો તમે માનસિક પૂજામાં ગમે એટલું ધરાવો પણ પ્રત્યક્ષ પૂજાની અંદર ન પણ ધરાવી શકો. એવું થાય, ફૂલના હાર હોય તો તમે માનસિક પૂજામાં ભગવાનને બનાવીને ધરાવી શકો, પણ તમે જાતે સોય દોરો લઈને પરોવા બેસો તો નાય આવડે. માનસી પૂજામાં ભગવાનને પાક બધા અલગ અલગ ધરાવા હોય તો બધા ધરાવાય, પણ આપણે બનાવીને ભગવાનને નવો પાક ધરાવો હોય તો ના પણ ધરાવાય. એ કડા બુદ્ધિનો વિષય છે, એ દરેકથી ના થાય. આપણે ફાફડાને જલેબી ધરાવવા હોય ભગવાનને માનસીમાં તો ધરાવી દેવાય, પણ ફાફડા બનાવવા હોય તો હવારથી ઘસવાનું ચાલુ કરીએ ને તો હાંજેય ના થાય, લોટ બધો ખૂટી જાય. એવું છે, ગટરમાં જવો જતો રહે લોટ. એટલે કડા બુદ્ધિ ચાતુરી એ બધું આ શરીરનો ભાગ છે, એ આત્માનો ભાગ નથી. આત્મા તો અમૂલ્ય છે. આત્માને કોઈ દિવસ એવો સંકલ્પ થયો નથી મારી કિંમત શું. એને તો ખબર છે મારા મારી અંદર પરમાત્મા અખંડ છે, પરમાત્માની કિંમતે કરીને મારી કિંમત છે. પણ જીવને જ્યારે દેહાભિમાન આવે છે ત્યારે જ પોતાની કિંમત કરવાની ઈચ્છા થાય છે. દેહાભિમાન ના હોય તો કિંમત કરવાની ઈચ્છા ના થાય, એ જ અવિદ્યા છે. એટલે જ કહે છે દેહનું ભજન છે જીવને. બાળ જો બન વળી વૃદ્ધ તું છો શ્યામ ગૌર શરીર, રોગી અરોગી તું સુખી દુખી કાયર તું સુરવીર. બાળક તું છો, જુવાન તું છો, વૃદ્ધ તું છો, શ્યામ તું છો, ગોરો તું છો, રોગી અરોગી સુખી દુખી કાયર સુરવીર, આ બધું તું જ છો. આવું જે આપણને અંદરથી ગ્રહણ કરાવે છે એનું નામ અવિદ્યા છે. અવિદ્યા, આપણને લાગે હું રોગી છું એ અવિદ્યા, આપણને લાગે હું તંદુરસ્ત છું એ અવિદ્યા, બે અવિદ્યા. ભગવાને શરીર સારું રાખ્યું છે, બહુ સારું, ભગવાને થોડુંક આપી છે બીમારી, હા એ મને ચોખ્ખો કરવા આપી છે. પણ એવું જે રહે કે હું આવો છું એ સ્વામી કે અવિદ્યા છે, એને ઓળખી રાખવી. તું ઉત્તમ મધ્યમ તું ડાયો ભોળો તું દાસય દાસ, એમ મનાવ્યું અંતરે કરી હૈયા માહી વાસ. આ વિદ્યા કેવી છે, આપણને કેવું દ્રઢ કરાવ્યું, તું બહુ ઉત્તમ છો, ઊંચો છો, તું મધ્યમ છો, તું ડાયો છો, તું ભોળો છો, તું દાસ છો, તું અદાસ છો. આવું બધું અંતરમાંથી એ અવિદ્યા ગ્રહણ કરાવે છે. બાકી આપણે તો કોણ છીએ, તો કે આત્મા છીએ, અક્ષર છીએ, બ્રહ્મ છીએ,
પણ આવા સંકલ્પ અંદરથી ઓછા થાય છે. હું ડાયો છું, ભોળો છું, બુદ્ધિવાળો છું, ચતુર છું, આવા સંકલ્પો બહુ થાય. એ સંકલ્પો છે કોણ? આ દેહ ભાવના છે, આત્મભાવના નથી. આ અંદરથી જ્યારે એવો સંકલ્પ થાય, હું તો અક્ષર છું, આત્મા છું, ભગવાનનો મુક્ત છું, આ દેહ તે મારું સ્વરૂપ નથી, ચૈતન્ય તેજોમય જે શરીર એ મારું શરીર છે, આવી રીતે જે પોતાને દ્રઢ કરે છે એ આત્માનો અવાજ છે, ઓલો દેહનો અવાજ છે. સ્વામી કે બેયને ઓળખવા. અવિદ્યાએ એમ દ્રઢ આવ્યું, આ બધું નક્કી કોને કરાવ્યું છે? અવિદ્યાએ. ઉરમાયે અનેક પ્રકાર, તેમજ માની તનમાં સહુ વર્તે છે સંસાર. આખો સંસાર આવું માનીને વર્તે છે, આવું જ માનીને વર્તે છે. હું ડાયો છું, ભોળો છું, હું આમ છું, હું આમ છું, હું આમ છું, આવું માનીને જ આખો સંસાર વર્તે. સ્વામી કે આ જ અવિદ્યા છે. પણ ઊંડું વિચારી અંતરે, કેને ખરી નહીં કરી ખોળ, જેમ છે તેમ જાણ્યા વિના સહુ કરે છે ડામાડોળ. સ્વામી કે બધા ઉપલક ભક્તિ કરે ડામાડોળ, એટલે અંતરમાં કાંઈ તપાસતા નથી કે આપણે શું મેળવવાનું છે, ક્યાં પહોંચવું છે, શું લેવું છે, આપણું શું સ્વરૂપ છે. બધાય ઉપરનું આટલું વિચારીને પાછા બધા કહે એવું, તમે બહુ ભોળા, તા ભોળા, પોતાને ભોળા માની લે, પોતાને ડાયા માની લે, પોતાને ઉત્તમ માની લે, મધ્યમ માની લે, કોઈ કે એવું માની લે, કેટલુંક પોતાનું અંતર કે એવું માની લે, બે ભેગે ભેગું હાલ્યું જ જાય છે. અને સ્વામી કે આવી રીતે આખો સંસાર ચકડીએ ચડ્યો છે, એમાં સ્વામી કે આપણે ના ચડવું. સાચી વાત નથી સૂજતી, નથી કરતા તેનો તપાસ, નિષ્કુળાનંદ નિર્બળ થઈ પડ્યા માયાને પાસ. સાચી વાત સ્વામી કે કોઈને હૂજતી નથી, એનો તપાસ કરતા નથી, એના કારણે નિર્બળ થઈ અને આખરે માયાને પાસ પડી ગયા છે, માયાના હાથમાં જતા રહ્યા છે. સમજ્યા વિના રે સંતાપ, સમે નહીં સમજ્યા વિના રે સંતાપ, સહુ વિચારો અંતરે આપ, આત્માને એકે નહીં રે નાત જાત માઈ બાપ, આત્માને એકે નહીં રે નાત જાત માઈ બાપ, એ તો સંબંધે શરીર નારે પ્રીચી પર હરિયે પરિતાપ, સમે નહીં સમજ્યા વિના રે સંતાપ. સ્વામી કે સમજ્યા વિના સંતાપ એટલે દુઃખ દૂર થતું નથી. સૌ વિચારો અંતરે આપ, પોતપોતાના અંતરમાં સ્વામી કે બધા વિચારો. આત્માને કોઈ નાત નથી, કોઈ જાત નથી, કોઈ માં નથી, કોઈ બાપ નથી. હું ઘણી વખત કહું છું કે દરેક વ્યક્તિએ દિવસમાં એક વખત અથવા તો અઠવાડિયે એક વખત, બહુ બીજી હોય તો મહિને એક વખત, અને જેને સરળ પડે એને દિવસમાં 5 વખત, એટલું વિચાર કરવો જોઈએ. હું કોણ છું? પહેલામાં પહેલો પ્રશ્ન રોજ પોતે જ વિચારવાનો, એકાંતમાં બેસીને. હું કોણ છું? હું જે છું એ ક્યારથી છું, કયા સમયથી છું? પહેલાં તો હું કોણ છું એ ખોળી નાખવું પડે. એ ખોળ્યા પછી હું કયા સમયથી છું? 1921થી છું, 1960થી છું, 1800થી છું, ઈસવીસન નહોતું ચાલુ થયું તેદીથી છું, યુગો યુગાંતરથી છું? એના જવાબો મેળવતા જવાનું. હું આત્મા છું. કેટલા વર્ષથી છું? અનંત યુગોથી છું. બરાબર. તો આ જન્મે આ શરીર જે મળ્યું છે એ કેટલા વર્ષથી છે? તો કે આ શરીર 50-60 વર્ષથી છે. આ શરીરની આગલા શરીરો જેટલા થયા એમાંની કોઈ સ્મૃતિ ખરી? તો કે નથી. આ શરીરની આગલા જે સંબંધો થયા એની સ્મૃતિ છે? તો નથી. આગલા સંબંધો નથી રહ્યા તો આ શરીરના સંબંધો પણ રહેશે? તો કે નહીં રહે. કેવી રીતે નહીં રહે? તો કે ઘણાના છૂટી ગયેલા નજર સામે દેખાય છે કે આનો સંબંધ આમની સાથે હતો પણ આજે એ વ્યક્તિ નથી. તો આજે એનો કોઈ સંબંધ નથી. એ પહેલાં એવું કહેતા હોય
કે મેં એમની સાથે વાત કરી લીધી છે કે મારે વાત થઈ ગઈ છે, હવે છે જ નહીં, તો હવે 2 વર્ષથી ક્યારેય 5 વર્ષથી કે મારે એમની યારે વાત થઈ હતી એમ ન કે, એને કોઈ યાદ ના કરે, બસ એની તિથિ આવે તો યાદ કરે, નહીં તો બસ હવે સંબંધ પૂરો થઈ ગયો. તો આ દુનિયાના સંબંધો મારી નજર સામે હજારોના સંબંધો પૂરા થઈ જાય, જેની સાથે રોજ સંબંધ હતો, રોજ મળતા હતા, રોજ વાતો કરતા હતા, એની વાતો હવે કરતા જ નથી કારણ કે છે જ નહીં, તો એ સંબંધ નથી રહ્યો. એવી જ રીતે મારો સંબંધ પણ જેટલો દેખાય છે એટલો નહીં રહે. તો હું જે યુગો યુગાંતર પહેલાં હતો, આજથી 60 વર્ષ પહેલાં શરીર મળ્યું ત્યારે પણ હું જે હતો, આજે પણ હું જે છું, એનો એ જ આ શરીર છૂટશે પછી પણ રહેવાનો છે, એ જ મારું સત્ય સ્વરૂપ છે, બાકી આ બધા દોરડા તૂટી જવાના છે. હું ગમે એટલી અત્યારે બીજી ચિંતા કરીશ પણ આ બધા જ દોરડાઓ તો તૂટવાના જ છે, અને તૂટ્યા પછી મારાથી કશું થવાનું નથી, કશું જ થવાનું નથી. આપણે ગમે એટલું વિચાર્યું, માની લો તમે બધા ઉંમરવાળા છો ને તમારી ઇન્ડિયાની અંદર 100 વીઘા જમીન છે, તમે વિચાર્યું હોય કે હવે આ વખતે ઇન્ડિયા જઉં ત્યારે આ બધી જમીન દીકરાના નામે કરી દઉં, અથવા તો વેચી દઉં, અથવા તો દીકરાને લઈ જઉં બતાવી દઉં, તમે બધાએ સંકલ્પ કર્યા માની લો. હવે કોઈ વ્યક્તિએ આવા સંકલ્પ કર્યા પણ એના હાથની વાત તો છે નહીં કે ઇન્ડિયાની ટિકિટ લીધી તો ઇન્ડિયા પહોંચી જ જશે, એ તો છે નહીં. હવે ઇન્ડિયા જતાં પહેલાં માની લો કે એના પ્રાણ છૂટી ગયા કોઈના, તો જમીન તો ત્યાં પડી રહી, જમીનનો સંબંધ છૂટી ગયો, છોકરાનો સંબંધ છૂટી ગયો, બધા સંબંધ છૂટી ગયા. હવે જે આવી ગયું સ્વરૂપ, એ પાછું કયું સ્વરૂપ આવી ગયું, જે 70-80 વર્ષ પહેલાં જે હતું એ સ્વરૂપ પાછું આવી ગયું, જે સ્વરૂપ હતું એ સ્વરૂપ આવી ગયું, પેલું વચ્ચેનું તો બધું છૂટી જ ગયું. તો જે છૂટવાનું જ છે, જે રહેવાનું જ નથી, એ સ્વરૂપ માટે કર્તવ્યમાં જેટલું ભગવાન કરાવે એટલું કરી લેવું, પણ એના માટેના મનસુબાઓ બાંધવા નહીં. વાત એટલી છે, કરાવે એટલું કરી લેવું પણ મનસુબા ના બાંધવા, કારણ કે મનસુબા જો બાંધીએ તો એ મનસુબા ફરીથી પાછા એ ચક્કરમાં ચલાવે. માટે આપણે તો અનુસંધાન એનું રાખવાનું કે 60-70-80 વર્ષ પહેલાં જન્મ લેતા પહેલાં જે સ્વરૂપ હતું એ જ સ્વરૂપ મારું આજ છે, અને દેહ છૂટ્યા પછી એ જ સ્વરૂપ રહેશે. આની ઉપર જેનું અનુસંધાન રહે એને અવિદ્યા ના આવે. અને આ વિષય કેવો છે, અનુસંધાનનો છે. અનુસંધાન જેવી રીતે આપણે ગાડી ચલાવીએ છીએ, તો ગાડી ચલાવતા ફોન આવ્યો હોય તો ફોન પર વાત પણ કરીએ છીએ અને ગાડી ઉપર ધ્યાન પણ રાખીએ છીએ. તો અનુસંધાન ગાડી ચલાવવાનું ચૂકાઈ નથી જતું ફોન પર વાત કરીએ તો, અને ગાડી ચલાવતા ચલાવતા ફોન ઉપર વાત કરીએ છીએ તો એ વાત ઊંધી છતી નથી થઈ જતી, એ પણ પરફેક્ટ થાય છે, કારણ કે આપણને બેય અનુસંધાન છે. એવી રીતે બેય અનુસંધાન, આ સંસારનું જે કર્તવ્ય છે એ કરવું પડે, એને કરવાનું, પણ સ્મૃતિમાં એક રાખવાનું 60 વર્ષ પહેલાંનું સ્વરૂપ આ, આજથી 50 વર્ષ પછી મારું સ્વરૂપ આ, આનું આ જ રહેવાનું છે. આ તો બધું વચ્ચે જે છે એનું ખાલી કારભારું કરું છું, બાકી મૂળ સ્વરૂપ મારું આ છે. આવા વિચારે સહિત જે રહે છે એને ક્યારેય પણ બીજું કાંઈ અડતું નથી. સ્વામી એમ કહે છે, સંબંધી શરીરના પ્રીછી પર હરિયે પરિતાપ. સંબંધીઓનો આવો સંબંધ એને આપણે સ્વામી કે સાચી રીતે નિર્ધાર કરીને એને હૃદયમાંથી કાઢી નાખીએ. માનિંતા મેલ ઉતારીએ રે તો ખરી છે નિર્મળ ખાપ, માનિંતા મેલ ઉતારીએ રે તો ખરી છે નિર્મળ ખાપ, આડકડે ન આંખને રે થાય થીક થીક થાપ, સમે નહીં સમજ્યા વિના રે સંતાપ. માનિંતા કઈ છે, તો કે અહમ અને મમતા રૂપી માનિંતા, પોતાનું હું પણ અને આ મારું, હું અને મારું આ બે જ માયા છે. જેને હું છૂટી જાય અને જેને મારું છૂટી જાય એને કોઈ માયા નથી. તો કે માનિંતાનો મેલ ઉતારો, આત્મા ઉપર અહમ અને મમત્વ રૂપી મેલ ચડી ગયેલો છે. શરીર આપણું ગમે એટલું ચોખ્ખું હોય પણ એ શરીરને આપણે કાદવમાં કે ધૂળમાં કોઈ જગ્યાએ જો વધારે ગયા હોઈએ તો એ શરીર ઉપર મેલ ચોંટી જાય. શરીર નથી બગડી ગયું પણ મેલને ઉતારવો પડે, એમ આત્માને કશું જ નથી થયું, પણ આત્મા ઉપર ચડેલું અહમ અને મમત્વરૂપી મેલ એને સ્વામી કે ઉતારી દો અને નિર્મળ
તો ખરી છે નિર્મળ ખાપ, તો આત્મા તો અરીસા જેવો ચોખ્ખો છે, આત્માની અંદર કોઈ ભેગ ભળેલો નથી. અને સ્વામી કે એવી રીતે જો કરીએ તો ઠીકો ઠીક જેવા આત્માના દર્શન થવા જોઈએ એવા આત્માના દર્શન થાય. એટલે અહમને મમત્વરૂપી બેડીઓને મૂકવી અને પછી સ્વામી કે આત્માનું પોતાનું સ્વરૂપ માની અને ભગવાન ભજવા. હીરા જડાવીએ આંખને રે પૂર્ણ વળગે એ પાપ, રંગ ચડે પોત પલટે રે સહુ છેતરાય દેખી છાપ, સમે નહીં સમજ્યા વિના રે સંતાપ. સ્વામી કહે છે કે હીરા જડાવીએ આંખને રે પૂર્ણ વળગે પાપ, આંખને કદાચ તમે હીરા જડાવી દો તો એનાથી કાંઈ દેખાય નહીં, એમ આ શરીરને ગમે એટલું રોગ રોગાન કરીએ, ગમે એટલું રંગ રોગાન કરીએ તો પણ શરીરના ભાવ જ્યાં સુધી કલ્પાયેલા હશે ત્યાં સુધી અંતરની આંખો ઉઘડશે નહીં. માટે સ્વામી કે આત્માના સ્વરૂપને સાચું સમજવું, જેવી રીતે રંગ ચડે પોટ પલટે, જેવી રીતે કોઈ કપડું હોય એની ઉપર રંગ ચડી જાય તો એ બદલાઈ જાય. પેલી રંગરેજ કંપનીઓ હોય એ કરે ને, વ્હાઇટનું પીળું કરી દે, પીળાનું લીલું કરી દે, તમારે જેવું શર્ટ કરવું એવું કરી આપે કલર નાખીને. એવી રીતે કપડું જેમ કલરથી બદલાઈ જાય છે એમ આત્મા તો એકનો એક જ છે, પણ આ દેહરૂપી રંગ એને લાગે એટલે આત્માના કલર જુદા જુદા લાગે. બાકી આત્માના સ્વરૂપ તો શુદ્ધ ચૈતન્ય શાંત સ્વરૂપ છે, એને કશું જ જોતું નથી. આત્માને શું જોઈએ છે? એને નથી કોઈ સારી વસ્તુ જોતી, એને નથી ખાવા પીવા, આત્માને તો પરમાત્મા સિવાય કાંઈ જોતું નથી. જે બધું જોવે છે એ આ શરીરને જોવે છે. અને આ શરીર કેવું છે? સોનાનું પિંજરું હોય અને અંદર કોઈ પોપટ પૂરાયેલો હોય તો એ પોપટ કે પક્ષી જે કોઈ છે ને, એને સોનાના પિંજરામાંથી જ્યારે ખુલ્લો આકાશ જોવે ને ત્યારે એને એવું જ લાગે મારે આકાશમાં ઉડવું છે. પણ પેલું સોનાનું પિંજરું છે ને, એટલે એક બાજુ પર એમ થાય છે કે સોનાનું પિંજરું છે, આવું રહેવા તો આવું સોનાનું ઘર નહીં મળે, પણ છે ખરેખર શું? પિંજરું. આ ખરે તો એની પાંખોની શક્તિને દબાવવા માટેનું જ આ પિંજરું છે, જે ખુલ્લા આકાશમાં વિચરણ કરી શકે, વિહાર કરી શકે એવું પક્ષી એક સોનાના પિંજરાની અંદર બંધ છે. એ પક્ષીને જ્યારે એવું જ્ઞાન થઈ જાય, ભલે આ સોનું રહ્યું પણ છે તો આખરે પિંજરું. એવી રીતે ભલે આ શરીર જુવાન કે મજબૂત કે તંદુરસ્ત કે શેર શીરો ઘીવાળો શેર ઘીનો શીરો પચાવી જાય એવું લાગે, પણ આખરે છે સોનાનું પિંજરું જ, સોનાનું પિંજરું છે. અને એની અંદર જેમ પેલો પોપટ પૂરાયેલો એમ આત્મા પૂરાયેલો છે. એ આત્માને જ્યારે આ પિંજરું લાગે કે હાડ માંસ ને ચામડાનું એકદમ ગંદામાં ગંદુ પિંજરું છે, આ તો સોનાનું છે જ નહીં, આ તો ગંદામાં ગંદુ પિંજરું છે, આમાં ગમે ત્યાં હાથ નાખો તો કોઈ વસ્તુ સારી નીકળતી નથી, કોઈ વસ્તુ, આનું કોઈ પ્રોડક્શન સારું નથી, એટલે તેને સારા કપડાં પહેરાવવા પડે છે. જો પોતે સારું હોય તો એને સારું કંઈ શણગારવું પડે. આજ ઘનશ્યામ મહારાજ છે, એને આપણે વાઘા ધરાવીએ તોય ભલે, વાઘા ના ધરાવો અને મહારાજને એમને એમ તમે અહીંયા આગળ કોપીન ભર રાખો તો મહારાજ તો રૂપાળા જ લાગે, કારણ કે એ પોતે જ રૂપાળા છે. વાઘા એનાથી શોભે છે, વાઘાથી મહારાજ નથી શોભતા. જ્યારે આપણે બધા એવા છીએ કે આપણે બધા વાઘાથી શોભીએ છીએ, હમણાં આપણા વાઘા ના હોય ને તો બહુ ભૂંડા લાગીએ. આપણે બધા વાઘાથી શોભીએ, એમાંય મહારાજે વળી આ બધું સેટિંગ કરી આપ્યું, થોડું ઘણું બધું પાછું ઉપર આપણી ડિઝાઇન કરી છે તો હરખું લાગે, જો આપણી ડિઝાઇને હરખી ના કરી હોય તો એ હરખું ના લાગે. આ બધું ભગવાનની કરામતને લીધે છે. એટલે અહીં કહે છે રંગ ચડે પોટ પલતે, જેમ પેલો રંગ ચડે ને કપડું બદલાઈ જાય અને સૌ છેતરાય દેખી છાપ, બધા છેતરાય, એવી જ રીતે આ શરીરરૂપી રંગરેજ કરેલું કપડું મળ્યું એમાં આત્મા છેતરાય છે. પણ જો આત્મા સમજી લે કે આ પિંજરામાં હું બંધાયેલો છું અને આ પિંજરું મારે છોડવું છે અને એ અખંડ મારે ભાગવતી તનુને પામીને પુરુષોત્તમ નારાયણના સુખમાં ડૂબવું છે, આવું જો આત્મા નક્કી કરે તો એને પોતાનું સ્વરૂપ સમજાય. એમ આત્માથી અડગો રહી રે શરીર રૂપી પાડ્યો સાપ. સાપ કયો? શરીર રૂપી. કોનાથી જુદા થઈને? આત્માથી. એમ આત્માથી અડગો રહી રે, અડગો એટલે કે આત્મા સ્વરૂપને ભૂલીને,
આત્મા જ ભૂલ્યો છે, આત્માથી અળગો એટલે પોતે પોતાને ભૂલી ગયો. આવો તો મૂરખ કોણ હોય, કોઈ પોતે પોતાને ભૂલી જાય, આગ લાગી બધાને બહાર કાઢે ને પોતે પોતાને ભૂલી ગયો કાઢવાનું, એવું કેવી રીતે થાય? બધાને કીધું ભાઈ આ દૂધમાં ઝેર છે, દૂધમાં ઝેર છે, દૂધમાં ઝેર છે, ના પીતા ને પોતે ગડગડ પી ગયો, એવી તો ભૂલ કેવી રીતે થાય? એવું છે, એમ આત્માથી અળગો રહી રે શરીર રૂપી પાળ્યો સાપ, નિષ્કુળાનંદ એ નરસો થયો રે, ગયો તેજ રહ્યો તમ વ્યાપ, સમે નહીં સમજ્યા વિના રે સંતાપ. સ્વામી કે આ શરીર રૂપી સાપને પાળ્યો એના કારણે આત્માનું તેજ જતું રહ્યું અને આત્મા અંધકારમય થઈ ગયો. અંધકારમય, આત્મા અંધકારમય નહીં પણ આત્માની આજુબાજુ આવરણ આખું અંધકારમય થઈ ગયું, કાળું એટલે કાંઈ દેખાય નહીં એવું થઈ ગયું. આત્મા તો પ્રકાશરૂપ છે, જો આ શરીરરૂપી સાપને ઓળખી લે. આ હારો છે સાપ પણ લાગે છે કેવો? હુંવાળો લાગે છે, હારો લાગે છે, રૂપાળો લાગે છે, બાકી છે સાપ જ. એના ડંખ કેવા છે તમે વિચારો, એક ડંખ મારી દે આપણને તો સવારે ઉઠવું હોય તો એ ના ઉઠાય. એ ડંખ કોનો છે? આ શરીરરૂપી સાપનો છે. તમે તમારે મંદિર આવવું જ છે પણ તમારું એટલું બધું અશક્તિ લાવી દે શરીરની અંદર, એ અશક્તિ કોણ લાવે છે? આ સાપ. બધું જ અપચો કોણ કરે છે? આ સાપ. માથું કોણ દુખાડે છે? આ સાપ. ઊંઘ કોણ, ઝોકા કોણ લાવે દાદા? સાપ. બોલો, ડાયાબિટીસ થઈ જાય તો લાડવા ખાવાની ઈચ્છા થાય એ કોણ કરાવે? સાપ. આ સાપના ડંખ કેટલા બધા છે, અનેક અનેક પ્રકારના સાપના ડંખ છે. જોબન હોય ત્યારે ગમે ત્યાં કોઈ બધી આસક્તિઓ કરાવે, જુવાની હોય ત્યારે એ આ સાપ કરાવે છે. આ સાપે આટલા બધા ડંખ માર્યા, જન્મ્યા તેદીના ડંખ મારે છે. બોલો, કોઈ વ્યક્તિને પોતાની જ વિષ્ઠા હોય, પોતાની જ વિષ્ઠા હોય એની અંદર, કોઈ દિવસ એને વિષ્ઠાનો ત્યાગ કર્યા પછી એમ થાય કાને ડબ્બામાં ભરલું? પોતાના શરીરની વિષ્ઠા છે તોય ન થાય, એ વિષ્ઠામાં આ સાપ રોજ હાથ નખાવે, નખાવે. ગુણાદેન સ્વામી કહે છે રોજ જઈ આ જીવ આ શરીર હાથ નખાવે. આના ડંખ તમે જુઓ ને તો આના ડંખ દિવસની અંદર હજારો પ્રકારના આપણને છે, હજારો પ્રકારના. પણ આપણે કેવું થઈ ગયું ખબર? પેલો તો કોઈને તમે રોજ ઝેર પાવ ને પછી ઝેરથી પ્રૂફ થઈ જાય, એ કેવો થઈ જાય? ઝેર પ્રૂફ, એને કાંઈ ના થાય. એમ આપણે રોજ આ શરીરના ડંખ જન્મો જન્મથી ખાઈને પ્રૂફ થઈ ગયા છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી કે હવે બારા નીકળો, બહુ ડંખ ખાધા, હવે હું જગાડું છું. સ્વામી કે તમે જાગી જાઓ, એમ આપણને સ્વામી જગાડે છે આ સાપથી બચાવવા માટે. તમે શરીર રૂપ ન થઈ જતા, શરીર તમને ભગવાને દીધું છે, એ શરીર દ્વારા ભગવાનને ભજવારૂપી કામ ચોક્કસ કરજો. આ સાપને છે ને ખેલ કરાવવાનો. પેલો મદારી શું કરે? ખેલ કરાવે, બીન વગાડે અને ડોલાવે. એમ આ સાપને છે ને આપણે બરાબર મક્કમ થઈને સાધુની સત્સંગની વાતો સાંભળીને સાપને ડોલાવવાનો. ચાલો કથા વાર્તા સત્સંગ ભજન સ્મરણ, મંદિરે અઠવાડિયું થયું મંદિરે હાલો, મહિનો થયો મંદિર હાલો, દૂર રહીએ છે પાટોસોમાં મંદિરે પહોંચી જ જવાનું, ઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં રોજ હવારાંજ કથા સાંભળી જ લેવાની. આ સાપને થોડો થોડો બીન વગાડીને ડોલાયા કરો. એટલે સાપને એવું થઈ જાય, જો સાપથી મદારી ડોલે ને તો પ્રોબ્લેમ, મદારીથી સાપ ડોલે છે ત્યાં સુધી પ્રોબ્લેમ નથી. એમ એને કરંડિયામાં રાખવાનો, આને કરંડિયામાં વિચારરૂપી કરંડિયામાં રાખી અને શાસ્ત્ર પ્રમાણે મોટા પુરુષની આજ્ઞા પ્રમાણે બીન વગાડીને ડોલાવો, જેટલો ડોલે એટલો, બહુ નહીં ડોલવા દેવાનો. પાછો બહુ ડોલવા જાય પાછો ટોપલામાં બંધ કરી દેવાનો વિચારરૂપી કરીને. આ સાપને એમ પાલવવાનો છે અને પછી જ્યારે એનું આયુષ પૂરું થાય ત્યારે સાપને પડતો મૂકવાનો અને આપણે આપણી જગ્યાએ પાછા પહોંચી જવાનું. એમ નિષ્કુળાનંદ સ્વામી અહીંયા આગળ દેહ અને આત્માની વ્યક્તિ જુદી સમજાવવા માટેનો આપણને પ્રયાસ સ્વામીએ કર્યો છે. કડવું 36 અને પદ 9 આ બંને પૂર્ણ થાય છે. ઘનશ્યામ મહારાજ.